ભેગા કોણ બેસાડે? દિલદાર હોય, પ્રેમ હોય, બુદ્ધિ ની ભેગો પ્રેમ ભળી જાય, ઈ જ ભેગા બેસી શકે. બાકી એકલી બુદ્ધિ થી કોક ને શેત્રી એકાય જીતી ન શકાય. બુદ્ધિ થી બીજાને તમે હરવી શકો, પણ બીજાને જીતી ન શકો. એમાં દિલ ની જરૂર પડે. બુદ્ધિ થી બીજાને આપણે શેત્રી કહે 100%. આપણે શેત્રી એટલે આ હે ભાઈ, આ પેટ્રોલ ની ગાડીમાં આપણે ગેસ બેહાડ્યા, શેત્રવાના ધંધાની બીજું હું મન કયો. ગાડીઓ નથી ખબર ખબર પડવા દીધી કે પેટ્રોલ કરે તો બેન થઈ ગયું, ગેસ ચાલે સારું થઈ ગયું. આપણે ઘાસલેટ ના રાજદૂત નતા બનાવ્યા, કેરોસીન બબે ટાંકી વાળા સ્ટાર્ટ કરવામાં પેટ્રોલ ઉપડી ગયું, તપી ગયું એટલે પેટ્રોલ બન્યું ને કેરોસીન ચાલુ. રાજદૂત નું ખાનદાન કાઢી નાખ્યું, ઘાસલેટ ખવડાવી ખવડાવી હે જવાડા કાઢે જાય હો. એમ હમણાં એવું છે ભાઈ કે અમુક અમુક છે ને આપડા એ મૂળ ઘાસલેટિયા રાજદૂત જેવા થઈ ગયા. એને પેટ્રોલ ઉઘાડી ગયો, ઉપડી ગયા, પછી તો કોઈના બાપનું માને નહીં, પણ ઉપાડવા એ અઘરા છે. કેરોસીન ના રાજદૂતી મને આમ પેલા જોતો ને તો મને ગમતા. એક ડોક્ટર જોઈ ગયા ગામડામાં પ્રેક્ટિસ કરવા આવેલા, નાનું દવાખાન નાખ્યું અને એમાં ગામડા વાળાનો કેરોસીન નું રાજદૂત જોઈ ગયા. ડોક્ટર કે સારું કહેવાય, રેશનિંગ કાર્ડ ઉપર રાજદૂત ચાલે અને ભણેલા સ્વીકાર લઈ પછી પૂરું આવ. તો ડોક્ટરે રાજદૂત લીધું, બોલો એ ડોક્ટરે રાજદૂત લીધું, પણ ભાઈ બે ટાંકી ન બનાવી, જે મૂળ ટાંકી હતી ને એમાં જ કેરોસીન નાખી દીધું. ગામ ના કે એમ ન હોય ડોક્ટર સાહેબ, પેટ્રોલ તો જોશે, બીજી ટાંકી બનાવી પડે. ડોક્ટર કે અમારે ન બનાવી પડે. કે કેમ? ડોક્ટર શું કરે, કેરોસીન નો કોક બંધ કરી અને પેટ્રોલ ના ઇન્જેક્શન ભરેલા રાખે બે ત્રણ, સાલુમાં પાઇપમાં ઝીકી દે, અણતા તો રાતનું ઝાડ થઈ જાય. પછી તો ગામને ખબર પડી કે આ ખોટા આપણે ટાંક્યું નાખી. ડોક્ટર પાસે દર્દી કરતા ઇન્જેક્શન ની ગળદી વધી ગઈ. બોલો એમાં ડોક્ટર સાહેબ જતા હતા કે ગામડાની મુલાકાત લેવા, એમાં કોઈ વાડીઓમાં રહેતા હશે, એના વડીલ બિશાળા બીમાર, હાલી એકે નહીં, શક્તિ નહીં જરાય શરીરમાં. ખરેખર આમ ગણો ને તો બાટલાથી શક્તિ નો આવે નથી. આપણી બાઈ વાતો કરી, તમારા ભાઈ ને શક્તિ ના બાટલા ચડાવ્યા, શક્તિ તો તું છો માં. હકીકત છે આ સ્નેહ આપણો દુહો છે ને જસભાઈ, બહુ જૂનો છે. સ્નેહ વગર નો સકો નકામો, સૂર્ય વગર નો દિવસ નકામો, ચંદ્ર વગર ની રાત નકામી, પૈસા વગર નું પાકે નકામું. હમણાં મેં એમાં પાંચમું નાખ્યું, ઈ વગર નું ઘર નકામ. આ ઘણા વાંઢા આપણને કે આવ્યો અમારે ઘરે, તારી ઘરે હું તપેલ યુદ્ધ આવું, અમારે તારી ઘરેલી ઉંદરડા ગળા પાક આવી ગયા. એટલે શક્તિ ખરેખર બાટલામાં શક્તિ હોય ને, જો બાટલામાં શક્તિ હોય તો એ પ્લાસ્ટિકમાં રહી મને કયો, નશ્યુ ના હાથમાં રહે. 20 જણા પકડી ન આવે, ઘટી જાય જેવું શક્તિ નો બાટલો થાય, હટી જાય જેવું. અરે હમુથું સાપામાં આવત કે સિવિલ હોસ્પિટલ માં શક્તિ નો બાટલો સટકી જતા, 8 દર્દીઓને ઘાયલ કરી, બારી તોડી અને બાટલો બજારે ચડ્યો, ઘણાને ઘાયલ કર્યા છે, પકડાતો નથી. પકડવા માટે દિલ્હી થી બ્લેક કમાન્ડો બોલાવવામાં આવ્યા છે. બાટલો કેટલે પહોંચ્યો બ્રેક બાદ? બાટલામાં શક્તિ હોય નહીં, પણ એ દવાના રૂપમાં જે કઈ હોય તે, એમાં દાદા ને બિચારા ને શક્તિ નહીં, હાલી એકે નહીં. છોકરા જોળીમાં નાખી લાવ્યા કે હમણાં આગળ સાહેબ નીકળશે ડોક્ટર, રાજદૂત લઈ. એમાં ડોક્ટર નીકળે ધૂળીને ધવાડે, કારણ કે ગામડા રસ્તા ધૂળે ઉડે ને રાજદૂત ઓલું કેરોસીન ધવાડા નીકળે. જોઈ ગયા, હા ડોક્ટર સાહેબ આવ્યા. ઉભેરો સાહેબ ઉભેરો, અમારા વડીલ. ડોક્ટર સાહેબ તપાસ કરીને કીધું કે આગળ ડોક્ટર ટાસ્ટ. આમ જો ડોક્ટર કે તમારા દાદા ટાસ્ટા જેવા. ડોક્ટર ઉતાવળમાં ઇન્જેક્શન ઓલા પેટ્રોલ ના પીડ્યા છે ને દવાનું ભરેલું, એમાં સાહેબ હાથ ધોવાઈ ગયા, એમાં ક્યુ દવાનું ક્યુ કેરો છે, ઓલું પેટ્રોલનું ભૂલાઈ ગયું અને ડોક્ટર પેટ્રોલનું ઉપાડ્યું. બાપાને એક ઝીક્યું છે, બાપો ઉપડ્યો ભાઈ 3 કિલોમીટર જઈને બાપો પડી ગયો. ડોક્ટર કે કરી ભાઈ ગોટાળો છો કઈ, હવે છોકરા પૂછે નહીં તો સારું, કાંઈ ક્યુ ઇન્જેક્શન હતું. ડોક્ટર મીડ્યા થોડા થોડા જોયું જોયું આપણી કળા જોઈ. છોકરા કે વાહ ડાક્ટર સાહેબ વાહ, અમારો બાપો હાલી નતો, એક તો એને બદલે દેખાતો બેન થઈ ગયો, વાહ ડાક્ટર વાહ. પછી ડોક્ટર પૂછ્યું કે વડીલની ઉંમર કેટલી? કે 70 વર્ષ ખરા. હે કે 70 ખરા? ડોક્ટર કે ઉંમર મોટી પણ એવરેજ સારી કહેવાય, છે જૂનું મોડલ. ગજબ ગજબ માણસો.